વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10માં ગણિતમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શીખીએ. એ પહેલાં એક અગત્યની માહિતી મેળવીએ કે જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે આપણી ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના વિડીયો લેક્ચર અને બીજા ઘણા બધા એમપી પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે. સાથે સાથે સંપૂર્ણ ટેક્સ્ટબુકનું સોલ્યુશન આપણે યુટ્યુબ ઉપર મૂકીએ છીએ, જે બીજા વિડીયોની લિંક પણ નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. સાથે સાથે આ વર્ષે આપણે એક નવી એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો બંનેને મદદરૂપ થશે. શિક્ષક મિત્રો માટે આપણે પેપર જનરેશનની એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જેમાં પહેલાં ધોરણથી લઈને 12 ધોરણ સુધીના કોઈપણ વિષયનું કોઈપણ ભાષા સહિત પ્રશ્નપત્ર તમે સોલ્યુશન સહિત મેળવી શકશો તમારા નામ અને લોગો સાથે, જે તમે સ્કૂલ અથવા ટ્યુશનમાં લઈ શકશો. અને વિદ્યાર્થી મિત્રો માટે આપણે જે એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, તે એપ્લિકેશનમાં દરેક ધોરણના પાઠ્યપુસ્તક, વિડીયો લેક્ચર મટીરિયલ અને બીજા ઘણા બધા આઈએમપી પ્રશ્નપત્ર તમને એપ્લિકેશનમાંથી વિડીયો સ્વરૂપે નિહાળી પણ શકશો અને PDF સ્વરૂપે તમે ડાઉનલોડ પણ કરી શકશો. થેન્ક યુ. સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન 5. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે, તેની લંબાઈ તેની પહોળાઈથી કરતાં 4 મીટર વધુ છે, તો બગીચાની બાજુના માપ મેળવો. હવે આપણું ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એટલે કે બે ચલ હોય અને સુરેખ સમીકરણ હોય. તો અહીં આપણે ચલમાં લંબાઈ અને પહોળાઈની વાત થયેલી છે. તો આપણે ધારી લઈએ કોઈ પણ એક ચલ બરાબર લંબાઈ અને પહોળાઈની વાત થઈ છે. આપણે લખીએ, ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ L મીટર અને પહોળાઈ D મીટર છે. આપણને કીધું છે કે અર્ધ પરિમિતિ, પરિમિતિ લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? તો કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ અર્ધ પરિમિતિ હોય, માટે અર્ધ પરિમિતિ તો 2 વડે ભાગશું એટલે ફક્ત લંબાઈ પ્લસ પહોળાઈ થશે. અને અર્ધ પરિમિતિ આપણને 36 મીટર આપેલી છે, માટે L+B = 36. આ એક આપણને સમીકરણ મળ્યું. ત્યારબાદ તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. આપણે અગાઉ પણ વિડીયો લેક્ચરમાં વાત કરેલી છે કે ભાઈ કોઈ પણ જ્યારે સમીકરણમાં આપણે ધારણા કરવાની હોય ત્યારે વાક્યમાં 2 શબ્દ શોધવાના, કરતા અથવા તો થી. તો આપણને કયો શબ્દ મળ્યો? કરતા. કરતા પહેલાં કયો ચલ આવે છે? તો કરતા પહેલાં પહોળાઈ ચલ આવે છે. તો જે કંઈ પણ ઉમેરવાનું, ગુણવાનું, ભાગવાનું અને બાદ કરવાની ક્રિયા હોય એ કોને કરવાની? પહોળાઈને. હવે અહીંયા જોઈએ તો 4 મીટર વધુ છે, એટલે 4 ઉમેરવાના વધુ હોય તો ઉમેરવાના, પણ કેમાં ઉમેરવામાં? પહોળાઈમાં. તો આપણે લખીએ કે અહીં લંબાઈ એ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, માટે લંબાઈ એ પહોળાઈ કરતા 4 મીટર વધુ હોય તો પહોળાઈમાં 4 ઉમેરી દઈએ એટલે બંને કેવા થશે? સમાન. તો L = B + 4. આમાં પરિણામ નંબર આપણે 2 આપી દઈએ. બંનેના કોષ્ટક બનાવીએ અને કોઈ પણ એક ચલને કરતા બનાવીએ. ધારો કે આપણને પેલું મૂલ્ય આપેલું છે કે ભાઈ L + B = 36. એમાં ધારો કે હું એલને કરતા બનાવીએ આપણે, તો 36 - B થશે. અને અહીં એલને કરતા બનાવેલો જ આપેલો છે, તો B + 4. આગળ જોઈએ તો આપણે ધારો કે એલની કિંમત અલગ અલગ મૂકીએ અથવા તો બીની અલગ અલગ કિંમત મૂકીએ અને આપણે એના બિંદુઓ મેળવીએ X અને Y. ધારો કે બીની X અને Y, એટલે ધારો કે આપણા માટે L અને B છે. X = L ધારી લઈએ અને Y = B ધારી લઈએ. તો ધારો કે બીની કિંમત હું 0 મૂકું, બીની કિંમત 0 મૂકું, તો એક્સ કેટલા મળશે? 36. એ જ રીતે ધારો કે બીની કિંમત આપણે 16 મૂકીએ, કેટલા મળે? 20. 10 મૂકીએ તો 26. એવી રીતે કોઈ પણ અંદાજિત કિંમત આપણે મૂકી દઈએ છીએ.
જરૂરી નથી કે આ જ કિંમત મૂકવી, પરંતુ ચાર ચારના ગુણકમાં મૂકું તો હું 10ની જગ્યાએ હું 12 મૂકું, અહીંયા કેટલા મળશે? 24. અહીંયા પણ એ જ રીતે કોષ્ટક બનાવીએ, એલ બી, બીની કિંમત 0 મૂકો તો એલ 4 મળશે. ચાર ચારના ગુણકમાં ધારો કે બીની કિંમત 16 મૂકો તો 16 ને 4 20, બીની કિંમત 8 મૂકો તો 8 ને 4 12. બંનેમાં આપણે ચાર ચારના ગુણકમાં કિંમતો લીધી એટલે આપણે પ્રમાણમાં જે છે એ ચાર ચારના ગુણકમાં લઈ શકીએ. 0 ધારો કે 4 8 4 3 12 4 4 16 4 5 20 24 28 32 36 અને 40. આ એક્સ અક્ષ, વાય ડેશ, એક્સ ડેશ અને વાય. 4 8 12 16 20 24 28 32 36 અને 40. એકસામ 36 હતો જરા, આ રેખા જે એક્સ અક્ષ છે એ આપણે એલ દર્શાવીએ છીએ, લંબાઈ, અને અહીંયા જે છે ને આપણે પહોળાઈ દર્શાવીએ છીએ, અને આને આપણે લંબાઈ દર્શાવીએ છીએ. પ્રમાણમાં આપણે લખીએ 1 સેમી = 4 મીટર, 36 અને 0. એકસામ 36, 4 વાયામ 0 એટલે પ્રથમ બિંદુ આપણને આ મળે છે. 20 અને 16, એકસામ 20 હોય ત્યારે વાયામ 16 એટલે બીજો બિંદુ આપણને અહીંયા મળે છે. 24 12, એકસામ 24 હોય ત્યારે વાયામ 12 એટલે ત્રીજો બિંદુ આપણને અહીં મળે છે. તેમાંથી પસાર થતો આપણે આલેખ દોરીએ તો પહેલો આલેખ આવે છે એલ પ્લસ બી બરાબર 36 રેખાનો. એકસામ 4 = 4 વાયામ 0 એટલે પ્રથમ બિંદુ આ મળે છે. એકસામ 20 = 4 વાયામ 16 એટલે બીજો બિંદુ આપણો આ જ છે. અને એકસામ 12 = 4 વાયામ 8, 12 અને 8 એટલે ત્રીજો બિંદુ આપણને આ મળે છે. એ ત્રણેયમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ તો એ રેખા આપણને મળી એલ બરાબર બી પ્લસ 4. બંને જોઈએ તો એકસામ 20 અને વાયામ 16 આ બિંદુ ભેગા થાય છે તો આપણે લખીએ કે એકસામ ઉપર લંબાઈ દર્શાવેલી છે અને વાયામ ઉપર પહોળાઈ. માટે લંબચોરસની લંબાઈ બરાબર 20 મીટર અને પહોળાઈ બરાબર 16 મીટર છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે.